गुड मॉर्निंग ऑल, वेलकम टू हॉफ फाउंडेशन बुच। आज नो जे आपणो विषय छे माइक्रोसॉफ्ट वर्ड पार्ट थ्री। पार्ट थ्री नी अंदर आपणे इन्सर्ट मेन्यू आज जोवानो बाकी छे। अगाउ वीडियो जे मैं आप तमे जोई लो एनेमां इन्सर्ट मेन्यू हाफ तमारे थयेलू छे, तो आपणे आजे आगळ शीखशुं इन्सर्ट अने डिझाइन मेन्यू विशे। तो आपणे डेस्कटॉपनी अंदर आवी गया। हवे आपणे पहले वर्ड स्टार्ट करी लईए। स्टार्ट बटन में जाइ अने वर्ड पर क्लिक करवाथी वर्ड आवी जशे। आपणे वर्ड नी अंदर एंटर थई गया। हवे जे वर्ड नी अंदर अहीं ब्लेंक डॉक्युमेंट्स ज आपणे पसंद करशुं, कारण के आपणाने घणुं बधुं शीखवानुं छे, राइट। तो आपणे पहले शीखी लीधुं छे होम मेन्यू। होम मेन्यू नी अंदर आपणे फोन स्टाइल, फोन साइज शू है, बोल्ड इटालिक अने अंडरलाइन शू है, टेक्स्ट हाईलाइट केवी रीतना करवू, कई रीतना एने सेंटर में लावू, कई रीतना। हवे इन्सर्ट मेन्यू नी अंदर पण अमुक वस्तु आपणे शीखी गया। पिक्चर केम लेवू, शेप केम लेवू, स्मार्ट आर्ट केम करू, चार्ट केम करू करवू, बराबर। हेडर शीखी गया, फूटर शीखी गया। आज आपणे शीखीशुं कवर पेज। ओके, कवर पेज विषे शीखीशुं, ब्लेंक पेज विषे शीखीशुं अने पेज ब्रेक विषे शीखीशुं। तो कवर पेजे शूँ छे? धारो कि आपणे कोई स्टोरी जोईए छे अथवा कोई मेगेजीन लखीए छीए, तो एमां केवुं सुंदर मजानुं पेज आपेलुं होय छे, राइट। तो ई पेज जे छे ई कवर पेज एनुं केटलुं मस्त होय छे। तो एवी ज रीतना आपणे पण आपणी डॉक्युमेंटनी अंदर कवर पेज लई शकीए छीए। હવે સમજી લો કે મેં આ એક સ્ટોરી લખેલી છે, એમાં મારે કવર પેજ જોઈએ છે, મારે એમને એમ નથી રાખવું એને, તો આપણે કવર પેજ કરીશું। તો કવર પેજની અંદર ઘણું બધું સ્ટાઇલ અને કવર પેજ એકદમ સરસ હશે, તમને જે મનપસંદ હોય એ તમે અહીં કને એનું કવર પેજ રાખી શકો છો। તો મારે સમજી લો કે આ કવર પેજ રાખવું છે, તો મેં કરી લીધું ઇન્સર્ટ। તો જ્યારે તમે ઇન્સર્ટ કર્યું ત્યારે શું થયું? तो आ कवर पेज जो आ स्टोरी लखेली छे अने स्टोरी ने ऊपर आपणुं कवर पेज आपेलुं छे। ओके, तो आपणे स्टोरी जाणे के अहीं टाइटल नाखी दो, स्टोरी ऑफ, सपोज स्टोरी ऑफ किंग। तो बस आवी रीतना आपणुं कवर पेज थई गयुं। तो आ थई गयुं कवर पेज। हवे समजो कि स्टोरी आपणे जे लखी होय, आपणे जे स्टोरी लखी छे, हवे થયું એમ કે આપણે જે કન્ટેન્ટ છે આ કન્ટેન્ટ પાછળ આવશે અને એની આગળ કંઈ બીજું લખવું છે, તો આને તમે શું કરશો? કટ, કોપી, પેસ્ટ એવી રીતના કંઈ નહીં કરવાનું। શું કરવાનું કે અહીં તમે કર્સર જ્યાં તમે લાસ્ટ કવર પેજ છે એનામાં તમે જે એન્ટર કરો અને અહીં ઇન્સર્ટમાં જઈ અને બ્લેન્ક પેજ કરી નાખો, તો તમારું ઓટોમેટિકલી જે પેજ છે એ આવી જશે। હવે જુઓ આ કવર પેજ, કવર પેજની પાછળ એક બ્લેન્ક પેજ અને પછી તમારું જે કન્ટેન્ટ હતું લખેલું એ આવી ગયું। તો આવી રીતના ડોક્યુમેન્ટમાં પાનાની નીચે તમે બ્લેન્ક પેજ પણ લઈ શકો છો। હવે શીખીએ કે પેજ બ્રેક શું છે। હવે સમજી લો કે આટલું બધું આપણે એકી સાથ લખ્યું છે, હવે તમને એમાં બ્રેક કરવો છે। તો આ જાણે કે હોમ છે, હોમની અંદર હોમથી પછી મને પેજ બ્રેક કરવો છે, આને બીજા પેજમાં દેખાડવું છે। આટલું કન્ટેન્ટ જે છે હોમ સુધીનું કન્ટેન્ટ એ મારે આ જ પેજમાં બતાવવું છે, અને જે હીથી જે સ્ટાર્ટ થાય છે સેન્ટેન્સ એના પછીની જે સ્ટોરી છે એ મારે બીજા પેજ બ્રેક તરીકે બતાવી છે, પેજ બ્રેક કરી દેવું છે। તો ઇન્સર્ટમાં જઈ અને અહીંયા પેજ બ્રેક કરશો તો તમારે અહીંયા જે છે સ્ટોરી બ્રેક થઈ ગઈ, આવી ગઈ બીજા પાના ઉપર, આ પેજ બ્રેક થઈ ગયું। હવે શું? તો હવે આગળ આપણે શીખીશું કે ઇન્સર્ટની અંદર, આ તો તમે બધું શીખી ગયા, ટેબલ કઈ રીતના કરવું। હવે અમુક જે કામ થતા હોય ટેબલ વગર ના કરી શકાય, જાણે કે તમને શાકભાજી વિશે કોઈ માહિતી લખવી હોય કે સોમથી કરીને શનિવાર સુધીમાં કેટલું એનું વેચાણ થયું, તો તમે કેવી રીતના લખશો? અલગ અલગ વેજીટેબલ્સનું ધારો કે તમને ટેબલ બનાવવું હોય તો તમે ટેબલ બનાવીને એ લખી શકો, રાઈટ। તો ટેબલની અંદર તમે એ કને જ્યારે કરશો તો રો કોલમ આ તમને ડ્રો થતી હોય દેખાશે, પણ તમારે એમ ના કરવું હોય ને ઇન્સર્ટ કરવું હોય તો ઇન્સર્ટ બી ટેબલ કરી શકો છો। હવે મારી કોલમની જરૂરત કેટલી છે? તો મારે કોલમની જરૂરત સાત છે, સાત છે, અને રોની કોલ રો કેટલી જોઈ છે?
તો પણ મને અહીં 7 અથવા 8 જોઈએ છે, તો અહીંયા કને હું ઓકે કરીશ તો આ મારી ટેબલ જે છે એ અહીં મને ડોક્યુમેન્ટ ઉપર આવી જશે. હવે ટેબલ આવી ગયું. તમને એવું લાગે કે તમને બહુ જ આ છે મોટી છે તો તમે અહીંયાથી સાઇઝ પણ શું કરો છો, નાની કરી શકો છો. ઓકે, હવે ડિઝાઇન મેન્યુ ખુલશે. એ ડિઝાઇનની અંદર ઘણું બધું તમે લોકો એમાં ડિઝાઇન પણ અલગ અલગ તરીકે લઈ શકો છો. તો મેં આ લઈ લીધું. હવે મને હજી એક કોલમની જરૂરત છે, સમજી લો. અહીંયા તો હું લેફ્ટ કી રાઇટ ક્લિક કરીશ અને અહીં ઇન્સર્ટમાં જઈશ. હવે તમારે શું કરવું છે, લેફ્ટમાં જોઈએ રાઇટમાં જોઈએ, ઇન્સર્ટ કોલમ ટુ લેફ્ટ. હવે જો આ કોલમ ટુ લેફ્ટ, તો આ લેફ્ટમાં કોલમ આવી ગયું. હવે જોઈશ વળી પાછું જે ઓપ્શન જોઈશ ઇન્સર્ટની અંદર, ઇન્સર્ટ કોલમ ટુ રાઇટ. હવે રાઇટની અંદર તમે જોઈ લીધું કે લેફ્ટની અંદર આવ્યું, હવે રાઇટની અંદર. પછી વળી પાછું હું ઇન્સર્ટ કરીશ ફ્રોમ અબો, તો આ અબો આવી ગયું. ઇન્સર્ટ અ રો બિલો, તો બિલો આવી ગયું. એવી રીતના તમે જ્યાં તમને જોઈએ ત્યાં તમે શું કરી શકો છો, રો અને કોલમ અહીં કને કરી શકો છો. તો આ થઈ ગઈ ટેબલની વાત. હવે આપણે શીખીશું કે બુકમાર્ક લિંક શું છે. લિંક એટલે શું, તો કે હાઇપર લિંક. અહીં હાઇપર લિંક કહેવામાં આવે છે આને. હવે તમે બીજા વિન્ડોઝમાં તમે જોશો, આ વિન્ડોઝ 10 છે એટલે અહીં કને ખાલી લિંક લખેલું આવે છે, અને બીજા વિન્ડોઝ 2007ની અંદર લખશો તો અહીંયા કને હાઇપર લિંક જોવા મળશે. અને અહીં પણ જો એડ હાઇપર લિંક. હવે હાઇપર લિંક એ શું છે, હાઇપર લિંક જે વસ્તુ છે એ કોઈ વર્ડ, ધારો કે તમે ડેવિડ વર્ડ ઉપર કોઈ ડોક્યુમેન્ટ અટેચ કરવો છે અથવા કોઈ ફોલ્ડર અટેચ કરવો છે, એના ઉપર લિંક કરવું છે, તો તમે શું કરી શકો છો, લિંક કરી શકો છો. હવે અહીં કને હું શું કરીશ, આ વર્ડ મેં કર્યું, હવે એને મારે લિંક કરવું છે. ઇન્સર્ટમાં જઈશ અને આ લિંક કરીશ. હવે લિંક તમારે અહીંયા પૂછશે કે તમારે શું કરવું છે, ડોક્યુમેન્ટ્સ કરવું છે, ફોલ્ડર લિંક કરવું છે, અથવા તો કોઈ વેબસાઇટ તમને લિંક કરવી છે, તો અહીં તમે લિંક કરી શકો છો. તો સમજી લો કે મારે જે છે એ મારે આઈફોનવાળું એક જોઈએ છે. સમજી લો કે અહીંયા 6 સ્ટાન્ડર્ડવાળું જે છે અહીંયા PDF છે, તો મેં એ પણ તમે અટેચ કરી શકો છો. તો અહીં મારે આઈફોનવાળું છે, આઈફોન જે છે એ મારે શું કરવું છે, અટેચ કરવું છે. તો મેં અટેચ કરી દીધું. જ્યારે લિંક થઈ જશે તો એ વર્ડ ઓટોમેટિકલી કલર બદલશે. હવે જો કલરની જ્યારે તમે એના ઉપર કર્સર રાખશો ને ત્યારે તમારે શું આવી રીતના એક લિંક જેવું આવશે. હવે એને કંટ્રોલની સાથે ક્લિક કરવાનું છે. એ વર્ડની અંદર કંટ્રોલની સાથે તમે ક્લિક કરશો તો અહીં જો આઉટપુટ સિલેક્ટ કરેલું, એ આઉટપુટ થઈ ગયું. હવે આવી રીતના તમે એ ખોલી શકો છો. તો આવી રીતના તમે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય અથવા કંઈ પણ તમે ફોલ્ડર કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, તો હવે આપણે જોઈશું બુકમાર્ક. હવે આપણે જોઈશું કે વર્ડ આર્ટ શું છે. ઓકે, તો વર્ડ આર્ટની અંદર તમે અલગ અલગ ડિફરન્ટ આવી રીતના સ્ટાઇલ્સથી લખી શકો છો. તો આપણે આ જાણે કે હું અહીંયા તો આ સો અહીં કને મેં સિલેક્ટ કરેલું હશે એટલે વર્ડ આર્ટ પોતે થઈ ગયું. હવે જાણે કે તમે લખી લીધું છે, કોઈ પણ વસ્તુ તમે જ્યારે ચેન્જ કરો છો તો પહેલાં એને સિલેક્ટ કરવું પડે. પછી અહીંયા સમજી લો કે હું ઇન્સર્ટમાં ગઈ, ઇન્સર્ટમાં જઈ અને અહીં કને વર્ડ આર્ટ કર્યું, તો અહીં તમે જોઈ શકશો કે આ બધું થઈ ગયું. તો આ બધું વર્ડ આર્ટ થઈ ગયું. હવે ઇન્સર્ટની અંદર આપણે ઇક્વેશન અને સિમ્બોલ એ અલગ વસ્તુ છે, એ આપણે લઈ શકીએ છીએ. હવે ડિઝાઇન જોઈ લઈએ. હવે આ અલગ અલગ તરહની ડિઝાઇનો છે, તો સમજી લો કે મારે કઈ ડિઝાઇન લેવી છે. તો અહીં હું ડિઝાઇનની અંદર અલગ અલગ આવી રીતના ડિઝાઇન હું લઈ શકું છું. ઓકે, તો આ થઈ ગઈ ડિઝાઇન. હવે મારે આ ડિઝાઇન જોઈએ છે તો હું એ ડિઝાઇન લઈશ. હવે ડિઝાઇન મેન્યુની અંદર બીજું શું છે કે એડ અ વોટરમાર્ક. હવે તમારે કંઈક ડોક્યુમેન્ટ લખ્યું હોય એની ઉપર ખબર છે આમ લાઇટલી બધું લખેલું આવે છે કંઈક, તો જાણે મારે એડ વોટરમાર્ક કરવું છે. તો કોન્ફિડેન્શિયલ
પછી ડુ નોટ કોપી, ઓકે. તો જેવી રીતના આપણે કરશું તો આપણે એ ટાઈપમાં થઈ જશે. મોર વર્ક ફ્રોમ ઓફિસ ડોટ કોમ એ પણ તમે કરી શકો છો. કસ્ટમ વોટરમાર્ક, તો કસ્ટમ વોટરમાર્કની અંદર જ્યાં તમે કરશો ઓન પિક્ચર નો વોટરમાર્ક અને પિક્ચર વોટરમાર્ક, તો અહીં પિક્ચર વોટરમાર્ક કરી શકો છો. અહીંયા વોટરમાર્કની અંદર ડિઝાઇન વોટરમાર્કની અંદર બનેલું તમે કોન્ફિડેન્શિયલ જાણે મેં રાખ્યું, તો અહીં તમે જોશો કે આપણે લખેલા જે ડોક્યુમેન્ટ છે, જે સ્ટોરી છે, એમાં કોન્ફિડેન્શિયલ આવી જશે. તો આ એક છે એ વોટરમાર્ક છે, અહીંયા લખેલું છે કોન્ફિડેન્શિયલ, તો કોન્ફિડેન્શિયલ આવી ગયું વોટરમાર્ક. ઓકે, તો આને કહેવાય વોટરમાર્ક. હવે ડિઝાઇનની અંદર બીજું શું છે, તો કે પેજ કલર. હવે પેજને પણ આપણે કલર કરી શકીએ, કે અલગ અલગ જે કલર હોય એ કલર આપણે અહીંથી કરી શકીએ. મારે આ કલર જોઈએ તો મેં આ કલર છે. હવે પેજ બોર્ડર ઇન્સર્ટની અંદર, સોરી ડિઝાઇનની અંદર પેજ બોર્ડર તમારે કોઈ બોર્ડર દેવી છે. અહીંયા નોન લખેલું છે. હવે અલગ અલગ બોર્ડરની ડિઝાઇનો આપેલી હોય છે, તો ધારો કે મારે આ બોર્ડર રાખવું છે બટરફ્લાયવાળું, તો હું આ રાખું, તો અહીંયા તમને અપિયર થશે કે આ તમારું જે બોર્ડર છે એ આવી રીતના થશે. તો અહીં અપ્લાય, તો અહીં અપ્લાય આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આપણે ઇન્સર્ટમાં ઘણું બધું શીખ્યા. કવર પેજ, બ્લેન્ક પેજ, પેજ બ્રેક, પછી વર્ડ આર્ટ કઈ રીતના લેવું. ઓકે, હવે ડિઝાઇનમાં પણ આપણે શીખ્યા કે વોટરમાર્ક કઈ રીતના લેવું, પેજ કલર, પેજ વોટર કઈ રીતે લેવું, સ્ટાઇલ કઈ રીતના લેવી. ઓકે, તો આ ઇન્સર્ટ અને ડિઝાઇન મેન્યુ વિશે શીખી ગયા. આજ માટે આટલું જ. થેન્ક યુ સો મચ. અને બધા વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે લાઈક કરો વિડીયોઝને અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.